हाँ हेलो नमस्कार बच्चों, तमारी रिसीप बधानी आवी गई हसे अने कदाच तमे लोको रिसीप लई पण आवी गया हसो आजे। अने अमुक लोको कदाच नहीं आव्या होय तो हजी एकाद बे दिवसनी अंदर रिसीप लावी देशे। तो तमारी एग्जाम वगैरह क्या छे ए बधी ज वस्तु खास जरा ध्यान थी तमे जोई लीधुं हसे, न जोए तो जोई लेजो। अने बीजी खास वस्तु के तमे लोकोए जे रिसीप तमने मळी छे ए सारी रीते हजी एनालिसिस न करी हो तो करी, तमारा नाम में के तमारा पप्पाना नाम में, तमारी सरनेम में, विषयनी अंदर, धारो कि कम्प्यूटर लीधुं होय कदाच पीटी आई गयुं होय, बेसिक लीधुं स्टैंडर्ड आई गयुं होय, तो एमां कोई गभरावानी वस्तु नथी। शांतिथी तमे प्रिंसिपल ने रिक्वेस्ट करशो अने ए सुधारा माटेनी रिक्वेस्ट मोकली देशे तो नवी रिसीप तमारी आई जशे, अथवा एमां ज तमे लोको एक्जाम आपी शको एवी व्यवस्था करी आपवामां आवशे। हवे खास वात कि अत्यारे एक्जामनी अंदर केटला दिवसो बाकी रह्या। आजे हूँ आ वीडियो बनावी रह्यो छुं बुधवारे, एटले के तमारी पासे गुरुवार, शुक्रवार, शनिवार, रविवार मात्र चार दिवसो छे आखा, अने चार दिवसों बाद तमारा लोकोनी पांचमा दिवसे एक्जाम छे। तो स्वाभाविक छे कि बेटा आम एक्जाम नजीक आवे एटले मेवी फीलिंग आवती छे एक्जामना धक 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 धक। जेणे प्रॉपर तैयारी करी हशे, एकदम सुपर डुपर तैयारी करी हशे, एने थोड़ी थोड़ी बीक लगती हशे। जेणे तैयारी नथी करी एने कोई बीक नहीं आवे, कारण के एने तो आवड़े तो ठीक ने न आवड़े तो ठीक, एने तो कोई एवो फरक पड़तो ज नथी। बट जेणे एकदम सुपर डुपर तैयारी करी हशे एने थोड़ी थोड़ी गभरामण थती हशे कि यार मैं तैयारी करी छे आवशे कि नहीं आवे। तो बेटा याद रखजो कि अत्यार सुधी आपणे एवुं विचारवानुं हतुं के जे हूँ तैयार करूँ छू ने ए मने परीक्षा में पूछाशे के नहीं, एवी टेन्शन थी। बट हवे थोड़ी मानसिकता चेन्ज करवानी अने नवुं शीखवानुं बने त्यां सुधी हवे टाळो, अने जे तमे शीख्या छो एनी अंदर ज एने प्रॉपर करवानी कोशिश करो। कोई पण नानी सरकी भूलो थाय छे एने सुधारवानी कोशिश करो, अने हवे एवुं विचारो कि जे मैं वाँच्यूं छे એ જ આવશે। વાહ ભાઈ વાહ, ક્યા વાત હે, જે વાંચ્યું છે એ જ આવશે। સો પ્લીઝ યાદ રાખજો, પ્રોપર પ્રેક્ટિસ કરો, અને જ્યાં તકલીફ છે ત્યાં તમારા જે કોઈ મેન્ટર હોય, જે શિક્ષક શ્રી હોય, એમને તમે પૂછો અને એનામાંથી તમે એને ક્લિયર કરો। નવું શીખવાનું ટાળો અને જે શીખ્યા છો એની અંદર બી અગર કોઈ ભૂલો હોય તો ક્લિયર કરો। માની લો કે તમે એઝ એન સ્ટુડન્ટ તમને ખુદને ખબર હોય કે સાહેબ મને ધારો કે દસમો પાઠ છે તો દસમા પાઠની અંદર મને કોઈ આ એક ટોપિક નથી આવડતો, તો તમને ખબર જ હશે બસ એ ટોપિક નથી આવડતો એને ધ્યાનથી શીખી જાઓ પૂછીને। આખો પાઠ અત્યારે કરવા બેસવાની જરૂર નથી, કારણ કે તમે આખો પાઠ કરવા જશો એટલો ટાઈમ બિલકુલ નથી તમારી પાસે કે નથી કોઈ શિક્ષક જોડે શીખવા જશો એમની પાસે। સો પ્લીઝ યાદ રાખો, જે વસ્તુ નથી આવડતી નવી શીખવા નહીં જાઓ, જે શીખ્યા છો એની અંદર જે હજી કોઈ કચાશ રહી જાય છે, અથવા ધારો કે તમે આખો ટોપિક ભણ્યા છો બટ એની અંદર કોઈ નાની સરખી બાબત છે નથી આવડતી, એ વસ્તુ શીખી અને તમે આગળ વધી શકો છો। મગજને બિલકુલ શાંત રાખજો અને જેટલી જરૂર છે એટલી પૂરી ઊંઘ લેજો। ઊંઘ મીન્સ કે 6 કલાક ઊંઘવું જરૂરી છે। એક્ઝામ સમય હવે આવી ગયો છે, 6:30 થી 7 કલાક ઊંઘવું જરૂરી છે। હવે કોઈ કહેશે કે સાહેબ એક્ઝામ પહેલાં ઓછું ઊંઘવાનું ને એક્ઝામ સમય વધારે ઊંઘવાનું, ઉપરથી તો હવે વધારે મહેનત કરવી જોઈએ, તો એટલું બધું મહેનત નહીં, હવે સ્ટ્રેસ લેવાની જરૂર નથી, જે મહેનત કરવાની હતી પહેલાં કરવાની હતી એ હવે કરી નાખી હશે, અને જો અત્યાર સુધી ન કરી હોય તો જાગવું પડશે। બટ કમસે કમ 6 થી 6:30 થી 7 કલાક ઊંઘવું જરૂરી છે। એ નહીં ઊંઘો તો એક્ઝામની અંદર આવડતું હશે તોય ખોટું લખીને આવશો। ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સાહેબ મને આવડતું હતું આમ, તમે એમ કોઈ કહેશે ને કે બેટા આમની આમ કરવાનું હતું, તરત જ આમ યાર હારી ગોડી હારા ગોડા, તને આટલી ખબર નહીં પડતી કે તું આ ખોટું લખીને હેડ્યો આવ્યો છે, આમ જાતે ને જાતે તમને ટપલીઓ મારવાનું મન થશે। કેમ? કારણ કે તમને આવડતું હતું બટ તમારું મગજ એક અલગ લેવલ ઉપર વિચારતું હતું, અથવા તો મગજની અંદર આમ થોડા ઘણું ટેન્શન અથવા ઊંઘ, આવા બધા કારણોસર તમે લોકો નાની નાની ભૂલો કરશો। હવે તમે વિચારી શકો છો કે જે વસ્તુ આવડતી હોવા છતાં ખોટું લખીને આવો તો ખરેખર કેટલું ગાંડા જેવું કહેવાય। ન આવડતું હોય માર્ક્સ ન આવે તો કોઈ ટેન્શન નહીં, આપણી કેપેસિટી ન હોય માર્ક્સ ન આવે તોય કોઈ ચિંતા નહીં, બટ આવડતું હોવા છતાંય ખોટું લખીને આવો તો ખરેખર વિચાર કરો કેટલું ગલત કહેવાય। સો પ્લીઝ સમજજો અને બહુ જ શાંતિથી આસાનીથી પેપર લખજો, તમારા માર્ક્સ 100% સારા આવશે। આ એક નાનકડી જે સલાહ આપી છે એને ખાસ ધ્યાન રાખજો, અને હજી તમને એમ લાગતું હોય કે સર અમને આ વસ્તુની જરૂર છે, અમને આ સલાહ સૂચન જોઈએ, અમને આની અંદર તમારી હજી હેલ્પ જોઈએ,
એવી કોઈ પણ હેલ્પની રિક્વાયરમેન્ટ હોય તો નીચે તમને નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા જ છે, એ નંબર ઉપર ફોન કોલ મેસેજ વગેરે જે કરી શકો છો. પહેલાં ટ્રાય કરો કે મેસેજ કરો, મેસેજનો જવાબ ચોક્કસ આપીશું. અગર થોડા સમયમાં ન મળે તો ફોન કરીને સલાહ સૂચન લઈ શકો છો. આ એક ખાસ ધ્યાન રાખજો. અને પણ એવું બી નહીં કે પછી તમે અમને બહુ ડિસ્ટર્બ કરો, કંઈ કામ ના હોય એમને ફોન કરી દીધો. કારણ કે ફોન અહીંયા કંઈ અમારી પાસે કોઈ આખું કોલ સેન્ટર નથી બનાવેલું કે જેથી કરીને તમે જેટલા ફોન કરશો બધાને જવાબ આપી શકીએ. બટ એમ લાગે કે જેન્યુઅલ સવાલ છે ને, ખરેખર અમારે સાહેબ જોડે કંઈક પૂછીને જવાબ જોઈએ છે, તો એના માટે પણ તમે ફોન કરી શકો છો. ખ્યાલ આવી ગયો. બાકી ડિસ્ક્રિપ્શનમાં વિગત જે કંઈ છે એ જોરા જોજો. અને એના સિવાય તમે લોકો કોમેન્ટ લખજો, એનો તમને પૂરેપૂરો જવાબ આપવા માટે ટ્રાય કરીશું. બાકી કોઈ ઇશ્યુ નથી. ખ્યાલ આવી ગયો. તો બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ એન્ડ એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન, કારણ કે તમારા લોકોનું રિઝલ્ટ ખૂબ જ સારું આવવાનું છે. ખૂબ જ સરસ મહેનત કરી છે. અને બીજું હંમેશા યાદ રાખજો કે જેટલી મહેનત કરી છે ને એનાથી 1% રિઝલ્ટ વધારે આવશે. હવે કોઈ એમ કહેશે કે સાહેબ મેં તો 90% ધાર્યા હતા અને મારે તો ખાલી 82% જ આવ્યા છે. તો બેટા જે છે ને 81%ની મહેનત કરી હશે માટે તને 82 મળ્યા છે. તારું સપનું 90નું હતું બટ તે 90ની મહેનત નહીં કરી હોય. અગર તમને એમ લાગતું હોય કે સાહેબ મારે તો પૂરા 98% લાવવા છે, 98% લાવવા હોય બટ મહેનત તમે 95 નહીં કરશો, તો તમને કદાચ 95ના બદલામાં 96% આવશે, 98 તો નહીં જ આવે. એટલે બીજી બધી ચિંતા છોડો, ફળ કેટલું મળશે એની ચિંતા છોડો. તમે તમારું કર્મ કમ્પ્લીટ કર્યું હશે તો એનું ફળ ચોક્કસ જ મળશે. ન મળે તો બજારમાં મળે છે, જઈને લઈ આવજો. સમજી ગયા ને? તો વધારે ટાઈમ તમારો ન લેતા તમે લોકો તમારું પોતાનું ધ્યાન રાખજો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને ઊંઘ પૂરતી લેજો. અને આવડતું હોય એ વસ્તુ ખોટી લખીને ન આવો, એના ઉપર ધ્યાન રાખજો. બાકી આપણે નવા વિડીયોની અંદર મળીએ છીએ. થેન્ક યુ સો મચ. બાય બાય.